અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. સંતરામપુર નગરમાં પણ કોરોના પોઝિટિવના કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. સરકારી તંત્રની ઊંઘ પણ હરામ થઈ ચૂકી છે ત્યારે સંતરામપુર બડોદા બેંકમાં કોરોના ગાઈડલાઈનના લીરે લીરા ઉડતા જોવા મળ્યા હતા. સંતરામપુર નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારની અંદર માઇક દ્વારા જાહેરમાં અનાઉન્સ કરવામાં આવ્યું હતું કે ફરજિયાત માસ્ક પહેરવાનો ઉપયોગ કરવો અને બે વ્યક્તિઓ વચ્ચે ફરજિયાત સોશિયલ ડિસ્ટન્સ રાખવું. પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે સંતરામપુર નગરમાં આવેલી બરોડા બેંક 4 વાર કોરોના પોઝિટિવ થઈ હોવા છતાં પણ બરોડા બેંકની ઓફિસની અંદર તેમજ બહાર પટાંગણમાં કોરોનાની ગાઈડલાઈનના લીરે લીરા ઉડતા જોવા મળતા હતા. લોકોનું ટોળું બનીને ઉભા રહ્યા હતા, ક્યાંક સોશિયલ ડિસ્ટન્સ પણ જોવા નહોતું મળતું. સંતરામપુર નગરપાલિકાના હેડ ક્લાર્ક પ્રવીણ સોલંકીએ બરોડા બેંકમાં જોયેલા દ્રશ્યોને કારણે તેમનો આત્મા ઉકળી ઉઠતા તેમણે ઇન્ચાર્જ બેંકના મેનેજરની રૂબરૂ મુલાકાત લીધી હતી અને કોઈ પણ સંજોગોમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેને લઈને ઇન્ચાર્જ મેનેજરશ્રીએ તેમને સાંત્વના આપતા જણાવ્યું હતું કે બેંકના કર્મચારી દ્વારા કોઈ પણ સંજોગોમાં આ બાબતે ઘટતી કાર્યવાહી કરી લોકોને સમજાવી કોરોનાનું ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરાવીશું અને ટોકનનો ઉપયોગ કરીને ગ્રાહકોને ભીડ ઓછી થાય તેવા પ્રયત્નો કરીશું તેવી ખાતરી આપી હતી. સંતરામપુર નગરપાલિકાના પ્રમુખશ્રી તથા ચીફ ઓફિસરની સૂચનાથી આજે હું બરોડા બેંકની મુલાકાત આવ્યો હતો. અહીં આગળ સોશિયલ ડિસ્ટન્સનો અને માસ્કનો અભાવ હોવાથી મેં એમને કહ્યું છે કે ભાઈ કોઈ પણ માસ્ક પહેર્યા વગર અંદર પ્રવેશ આપવો નહીં અને તમે ટોકન પ્રથા રાખો કે જેથી આટલી બધી જલ્દી રહે ના. આ માટે એમને સમજાવવામાં આવેલા છે. આ બેંકમાં અગાઉ બી સંક્રમિત થયેલા છે, તેથી અમે એમને કહ્યું છે કે ભાઈ આવું હવે ફરીથી ના થાય અને તમે પૂરતી કાળજી રાખો. નગરમાં પણ અમે સેનેટાઇઝ કરાવીએ છીએ, તેમજ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન વાસ્તે દરેક ગલી ગલીમાં માઇક દ્વારા એનાઉન્સ કર્યું છે અને દરેકને સૂચના આપવામાં આવેલી છે કે હોળી ધૂળેટીનો તહેવાર પણ શાંતિથી મનાવવો તથા ભીડ એકત્રિત થવી નહીં અને કોઈ પણ તહેવારમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય એ રીતની અમે જાહેર સૂચનાઓ આપવામાં આવે છે અમારા તરફથી. અમીન કોઠારી, D9 ન્યૂઝ, સંતરામપુર.